नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी में फरीवार आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 नी अंदर मूत्रपिंडना कार्यना नियम विषे चर्चा करीशुं। एटले मूत्रपिंड छे तो मूत्रपिंडना जे कार्यनुं कुशलतापूर्वक संचालन अने नियंत्रण एम जोवा जाय तो अंतःस्त्रावना प्रतिपोषी नियमन द्वारा थाय छे। अंतःस्त्रावना प्रतिपोषी क्रियाविधि एटले शुं कहेवाय के धारो के एक एक्जाम्पल द्वारा समझे के जो शरीरमांथी पाणीनो व्यय वधारे पड़तो थतो होय तो शुं थशे, शरीर में रहेला केटला ग्राही कोषो जे छे ते सक्रिय थाय छे अने सक्रिय थईने अमने संदेशा मोकली दे छे के जेना लीधे शरीरमांथी पाणीनो व्यय थतो अटके छे। प्रतिपोषी क्रियाविधि एटले शुं कहेवाय के तमने एक सीम्पल रीते कहूं ने तो प्रतिपोषी क्रियाविधि एटले शुं कहेवाय के एक गोल सेट होय के जेम के दिवस दरमियान आपणे कीधुं तेम एक एकનું કે 1.5 લિટર જે છે કે 1-1.5 લિટર જેટલું મૂત્ર ઉત્સર્જિત થાય, પણ જો કોઈ કારણસર શરીરમાં કાં તો મૂત્રપિંડમાં ખામી સર્જાય કે જેના લીધે વધારે પડતો મૂત્ર જે છે તે શરીરમાંથી નીકળે છે, ઉત્સર્જિત થાય છે। હવે મૂત્રમાં મોટા પ્રમાણમાં શું હોય છે, પાણી જ હોય છે, તો એ પાણીનું વ્યયને જે અટકાવવા માટે શું હોય કે એને કંટ્રોલ કરવા માટે કેટલાક અંતઃસ્ત્રાવ હોય છે, તો એ અંતઃસ્ત્રાવ શું થશે, લાગે કે ભાઈ પાણીનો વ્યય વધારે પડતો થાય છે તો એ અંતઃસ્ત્રાવો સક્રિય થશે, સક્રિય થઈને જે તે સ્થાને પહોંચશે અને પહોંચીને પાણીનું પુનઃશોષણ કરે છે, જેના લીધે મૂત્રમાં પાણીનું વધારે પડતું ઉત્સર્જન થશે નહીં। તો આવી ક્રિયાવિધિને શું થશે, પ્રતિપોષી ક્રિયાવિધિ કહેવામાં આવે છે। કે શું થશે, પાણીનો વધારે પડતો વ્યય થાય જેના લીધે આ જે હાઇપોથેલેમસ ગ્રંથિ છે તે સક્રિય થશે જેના લીધે અમુક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે અને જે સ્ત્રાવ કરે એટલે અંતઃસ્ત્રાવ શું થાય જે તે જગ્યાએ પહોંચે છે અને જે તે જગ્યાએ પહોંચીને પાણીનો શરીરમાંથી વધારે પડતો વ્યય જે છે તે અટકાવે છે। એટલે કે ઓલમોસ્ટ આપણા શરીરમાં ગોલ સેટ હોય કે ભાઈ 1-1.5 લિટર જેટલું જ મૂત્ર ઉત્સર્જિત થાય, જો એ થી કોઈક કારણોસર વધી જાય એ અલગ વસ્તુ છે કે આપણે પાણી વધારે પીએ તો એ પાણીનો વ્યય પાણી વધારે પડતું પીએ તો ત્યારે આપણને મૂત્ર વારે ઘડીએ જવું પડે એ અલગ વસ્તુ છે, પણ પાણી જો ઓછું પીએ તો પણ મૂત્ર કરવા વારે ઘડી જવું પડે તો એ સારી વાત ન કહેવાય। તો આપણા શરીરમાં જો મૂત્ર દ્વારા પાણી વધારે પડતું જતું રહે તો આપણા શરીરમાં ધીરે ધીરે પાણીનું પ્રમાણ શું થાય, ઘટવા લાગે, તો એવું ન થાય, એના લીધે અંતઃસ્ત્રાવો સક્રિય થાય છે અને પાણીના વ્યયને શું કરી દે છે તો કંટ્રોલ કરી દે છે। એટલે અહીંયા એને શું કહેવાય, પ્રતિપોષી ક્રિયાવિધિ એટલે એને ઇંગ્લિશમાં શું કહેવાય તો ફીડબેક કંટ્રોલ કહેવામાં આવે છે, કે જે પાણીને વધુ પડતું શરીરમાંથી નિકાલ થતા અટકાવે છે। કોની મદદથી, તો અંતઃસ્ત્રાવોની મદદથી અટકાવે છે। હવે આપણે આગળ જોઈએ તો આવી રીતે મૂત્રપિંડના કાર્યનું કુશળતાપૂર્વક સંચાલન અને નિયંત્રણ કરવા માટે અંતઃસ્ત્રાવના પ્રતિપોષી નિયમન મુખ્યત્વે હાઇપોથેલેમસ જેજીએ એટલે કે જેક્સ્ટ્રા ગ્લોમેર્યુલર એપરેટસ અને કેટલાક અંશે એમ જોવા જાય તો હૃદય દ્વારા પણ થાય છે। હવે પૃષ્ઠવંશીના મૂત્રપિંડ છે તો પૃષ્ઠવંશીના મૂત્રપિંડ મૂત્રની સાંદ્રતા મુજબ કાર્ય કરનારા હોય છે, એટલે કે જ્યારે પણ શરીરની પેશીમાં પાણીનું પ્રમાણ વધુ હોય ને તો મૂત્રપિંડ મોટી માત્રામાં મંદ મૂત્રનું ઉત્સર્જન કરે છે। મંદ મૂત્રનું ઉત્સર્જન કરે એટલે કે એમાં આયનો અને અન્ય નકામા પદાર્થોનું પ્રમાણ ઓછું હોય છે અને પાણીનું પ્રમાણ વધારે હોય છે, તો એવા મૂત્રને મંદ મૂત્ર કહેવામાં આવે છે। અને જ્યારે શરીરની પેશીમાં પાણીનું પ્રમાણ ઓછું હોય ત્યારે સાંદ્ર મૂત્ર ઉત્સર્જિત કરે છે। સાંદ્ર મૂત્ર ઉત્સર્જિત કરે એટલે કે મૂત્રમાં પાણીનું પ્રમાણ કેવું હોય છે, તો ઓછું હોય છે। તો શરીરના પ્રવાહીમાં એટલે કે દેહ જળમાં પાણી અને ક્ષારનું નિયમન મુખ્યત્વે કોના દ્વારા થાય છે, તો શરીરમાં પાણી અને ક્ષારનું મુખ્યત્વે નિયમન મૂત્રપિંડ દ્વારા થાય છે। તો આવી રીતે મૂત્રપિંડ દ્વારા શરીરમાં પાણી અને ક્ષારનું જે નિયમન થાય છે તો એને જળ નિયમન કહેવામાં આવે છે। ચાલો ત્યારે આપણે લાઇન ટુ લાઇન ચોપડીની સમજીએ હવે આગળ, કે શરીરમાં આશ્રુતિ ગ્રાહીઓ આવેલા હોય છે, એટલે કે શરીરમાં આશ્રુતિ સંવેદી કેન્દ્ર આવેલા હોય છે કે જેને ઓસ્મો રિસેપ્ટર પણ કહેવામાં આવે છે।
आने शू कहेवामां आवे तो आने ऑस्मो रिसेप्टर्स पण कहेवामां आवे छे। तो शरीर में आ रीते आश्रुति ग्राहीओ आवेला छे के जे ज्यारे पण शरीर में रुधिरना कद में कंईक फेरफार थाय अथवा तो शरीर प्रवाही एटले के देहजळना कद में कंईक फेरफार थाय का तो पछी आयनोनी सांद्रता में जो फेरफार थाय तो आ ऑस्मो रिसेप्टर जे छे ते शुं थाय छे तो ये सक्रिय बने छे। एटले के आयनिक सांद्रता छे रुधिरनी मात्रा छे क्या तो शरीर प्रवाही कद में फेरफार थाय तो शरीर जे आश्रुति संवेदी केन्द्रों एटले के आश्रुति ग्राहीओ जे छे ते क्रियाशील बने छे अने ए क्रियाशील बने के जेना लीधे शरीर माथी वधारानो प्रवाही गुमावता आज संवेदांगो छे ते क्रियाशील बने छे। एटले के कहेवानो मतलब शुं थाय के जो शरीर माथी पाणीना वधारे पड़ता व्ययथी आजे ऑस्मोरिटर रिसेप्टर एटले के आश्रुति ग्राहीओ जे छे ते सक्रिय थाय छे अने सक्रिय थाय जेना लीधे शुं करे छे ते हाइपोथेलेमस जे छे तो ये हाइपोथेलेमस ने सक्रिय करे छे अने हाइपोथेलेमस ने सक्रिय करे जेना लीधे शुं थशे के पश्व पिट्यूटरी ग्रंथि जे छे तो पश्व पिट्यूटरी ग्रंथिमांथी एंटी डायुरेटिक अंतस्त्रावनो स्त्राव थाय छे। कयो स्त्राव थाय छे? हाइपोथेलेमस सक्रिय थाय के जेना लीधे शुं थशे के पश्व पिट्यूटरी मांथी एंटी डायुरेटिक अंतस्त्रावनो स्त्राव थाय छे। हवे आ एंटी डायुरेटिक अंतस्त्राव छे के जेने शॉर्टकट में ADH लखाय छे अने एनु बीजु नाम जे छे ते वासोप्रेसिन छे। तो हवे आ पश्व पिट्यूटरी ग्रंथिनो ज भाग छे न्यूरोहाइपोफाइसिस। आ पिट्यूटरी ग्रंथिनो ज भाग छे। कयो भाग? ए आपणे ज्यारे अंतस्त्रावनुं चेप्टर भणीशुं त्यारे आवशे। न्यूरोहाइपोफाइसिस ए पिट्यूटरी ग्रंथिनो भाग छे के जे શું કરશે? આ જે છે હાઇપોથેલેમસ આને સંદેશો મોકલશે અને આ ન્યુરોહાઇપોફાઇસિસ જે છે તે એન્ટી ડાયુરેટિક અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે। આનું બીજું નામ શું છે? તો વાસોપ્રેસિન છે। હવે આ ADH જે છે તો ADH શું કરશે? નલિકાના અંતિમ ભાગમાં પાણીના પુનઃ શોષણની સુવિધા જે છે તે પૂરી પાડે છે। એટલે કે આ જે વાસોપ્રેસિન એટલે કે એન્ટી ડાયુરેટિક જે હોર્મોન છે તો આ હોર્મોન મુખ્યત્વે મૂત્રપિંડ પર અસર કરે છે કે જે પાણી તથા જરૂરી એવા ઇલેક્ટ્રોલાઇટ્સને મૂત્રપિંડ નલિકાને જે દૂરસ્થ ગુચરામય નલિકા દ્વારા શું કરશે? પુનઃ શોષણની ક્રિયાવિધિને ઉત્તેજે છે। એટલે આ ક્યાં જશે આ અંતસ્ત્રાવ? તો આ જે અંતસ્ત્રાવ છે તે મૂત્રપિંડ નલિકાના દૂરસ્થ ગુચરામય નલિકા પાસે જશે અને ત્યાં પાણીના પુનઃ શોષણને ઉત્તેજી છે જેના પરિણામે વધુ પડતું મૂત્રવૃદ્ધિ જે છે તે અટકાવાઈ જાય છે। એટલે કે આ રીતે મૂત્ર દ્વારા જે પાણીનો વધારે પડતો નિકાલ થાય છે તો એ વધારે પડતો નિકાલ આ અંતસ્ત્રાવની મદદથી અટકી જાય છે। હવે જો ન્યુરોહાઇપોફાઇસિસ એટલે દ્વારા આ જે અંતર ADH અંતસ્ત્રાવનો સ્ત્રાવ થયો, ADH અંતસ્ત્રાવ ક્યાં ગયા? તો મૂત્રપિંડ નલિકાના અંતિમ ભાગમાં ગઈને શું કર્યું એમણે? પાણીનું પુનઃ શોષણ કર્યું એટલે મૂત્ર વૃદ્ધિ અટકાવે, મૂત્રવૃદ્ધિ અટકાય એટલે કે મૂત્રમાં પાણીનો વધારે પડતો વ્યય જે છે તે અટકાવાઈ ગયો। હવે પાણીનો વધારે પડતો વ્યય અટકો દેટ મીન્સ કે શરીરનું જે પ્રવાહી છે શરીરના પ્રવાહીમાં એટલે કે દેહજળના કદમાં શું થઈ ગયો? તો દેહજળના કદમાં વધારો થયો। તો અહીંયા મૂત્રવૃદ્ધિ અટકાવાઈ જેના લીધે શરીરના પ્રવાહીમાં શું થઈ ગયો? પાણીના કદમાં વધારો થયો અને પાણીનું પ્રમાણ વધી જાય તેમ આ જે આશ્રુતિગ્રાહીઓ જે છે તે શું થઈ જશે? નિષ્ક્રિય થઈ જશે। આશ્રુતિગ્રાહીઓ જેમ નિષ્ક્રિય થાય તેમ શું થશે? ADHનો સ્ત્રાવ થતો અટકી જાય છે અને ADHનો સ્ત્રાવ થતો અટકી જાય એટલે કે વધારે પડતું જે પાણીનું પુનઃ શોષણ થાય છે તે પણ અટકી જાય છે। તો આવી રીતે શું થશે? એને પ્રતિપોષી નિયમન કહેવામાં આવે છે કે એનું કાર્ય પતી જાય
એટલે પછી એ શું કરશે, નિષ્ક્રિય અવસ્થામાં જતા રહે છે. તો આવી રીતે દેહજળના કદમાં વધારો આશ્રુતિ ગ્રાહીઓને નિષ્ક્રિય કરે છે અને પ્રતિપ્રોષી નિયમનને પૂરું કરવા એડીએચની મુક્તિને અવરોધે છે. પ્રતિપ્રોષી એટલે શું કહેવાય કે પાણીનું કદ વધતો અટકી ગયો એટલે એનું કાર્ય પૂરું થઈ ગયું. એનું કાર્ય પૂરું થઈ ગયું એટલે બીજાનો શું કરશે, આંતરસ્ત્રાવનો સ્ત્રાવ અટકાવી દે છે. હવે એડીએચ જે છે, એડીએચ મૂત્રપિંડના કાર્ય ઉપર તેની રુધિરવાહિનીઓના સંકોચનની અસર દ્વારા પણ અસર કરે છે. એટલે કે આ જે એડીએચ છે, એડીએચ શું કરશે, મૂત્રપિંડની અંદર આવેલો એટલે રુધિર કેશિકા ગુચ્છ છે એ બી તમને ખબર જ છે, તો એ રુધિરવાહિનીઓ જ કહેવાય. તો આ એડીએચ છે તે આ રુધિરવાહિનીઓ ઉપર પણ કાર્ય કરે છે અને એનું સંકોચન પ્રેરે છે, અને એનું શું કરે છે, સંકોચન પ્રેરે છે. સંકોચન પ્રેરે એટલે કે શું થશે, રુધિરનું દબાણ વધે છે અને રુધિરનું દબાણ વધે જેના લીધે શું થાય છે, તો જીએફઆર રેટ જે છે તેમાં વધારો થાય છે. હવે ફરી પાછું કહું, એડીએચ જે છે તે મૂત્રપિંડના કાર્ય ઉપર અસર કરતી જે રુધિરવાહિનીઓ છે, તો રુધિરવાહિનીઓનું સંકોચન પ્રેરે જેના લીધે શું થશે, જેના લીધે રુધિર જે છે તે રુધિરવાહિનીઓમાં દબાણપૂર્વક વહન પામશે. દબાણપૂર્વક વહન પામે એટલે કે રુધિર કેશિકામાં રુધિરનો જે પ્રવાહ છે તે રુધિરના પ્રવાહમાં વધારો થાય છે અને રુધિરના પ્રવાહમાં વધારો થશે એટલે જીએફઆર રેટ જે છે તે શું થઈ જાય, તો વધી જાય છે. જો આમાં કન્ફ્યુઝ નહીં થતા, આમાં કહેવાનો મતલબ એવો છે કે જો કોઈ કારણસર રુધિરનો પ્રવાહ ઓછો થઈ જાય, રુધિરનું દબાણ ઓછું થઈ જાય, ત્યારે આ એડીએચ છે તે રુધિરવાહિનીઓનું શું કરે છે, સંકોચન પ્રેરે. એના લીધે રુધિરનું દબાણ વધે અને રુધિરનું દબાણ વધે તેના લીધે રુધિર કેશિકા ગુચ્છ છે તો ગુચ્છમાં ગાળણ પ્રોપર થશે. પ્રોપર થશે એટલે જીએફઆર રેટ જે છે તે શું થાય છે, તો વધે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ મૂત્રપિંડના કાર્યનું નિયમન. આપણે જેજીએ દ્વારા પણ થાય છે, જેજીએ એટલે કે જક્સ્ટાગ્લોમેર્યુલર એપરેટસ. જે જક્સ્ટાગ્લોમેર્યુલર એપરેટસ આપણે આના વિશે મૂત્ર નિર્માણમાં પણ જોઈ ગયા હશે હતા કે આ જે જક્સ્ટાગ્લોમેર્યુલર એપરેટસ છે કે જે મૂત્રપિંડમાં જે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર છે એટલે કે જીએફઆર, તો જીએફઆરના નિયમન માટેની બી ક્રિયાવિધિ થાય છે. તો આ એક કાર્યક્ષમ ક્રિયાવિધિ છે કે જેજીએ દ્વારા થાય છે. તો જેજીએ શું છે, તો એક સંવેદનશીલ વિસ્તાર છે. તો એ સંવેદનશીલ વિસ્તારનું નિર્માણ ક્યાં છે, ક્યાં થાય છે, તો એ સંવેદનશીલ વિસ્તાર આ જે દૂરસ્થ ગુચરામય નલિકા છે, તો દૂરસ્થ ગુચરામય નલિકા અને આ જે બાઉમેનની જનરલી આમ ગોઠવાયેલી હોય છે બાઉમેનની કોથળી કે જેમાં આ અંતરવાહી ધમનિકા, તો આ અંતરવાહી ધમનિકા અને આ જે દૂરસ્થ ગુચરામય નલિકા છે, તો અહીંયા જ્યાં આ બેનું જોડાણ સ્થાન છે તે જોડાણ સ્થાન પર આ દૂરસ્થ ગુચરામય નલિકાના કોષોનું રૂપાંતર થાય છે. રૂપાંતર એટલે કે કોઈ એની રચનામાં થોડો આટલી જગ્યા પર ફેરફાર થાય છે અને ફેરફાર થઈને શું થાય છે, તો જેજીએનું નિર્માણ થાય છે. હવે કોઈ કારણસર શું થશે, જીએફઆર એટલે કે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દરમાં કોઈક કારણસર ઘટાડો થયો, તો આ જેજીના કોષો શું થાય છે, સક્રિય થાય છે અને સક્રિય થઈને અહીંયા અંતરવાહી ધમનિકા છે, તો અંતરવાહી ધમનિકામાં એ શું કરે છે, અંતરવાહી ધમનિકામાં રેનિનને મુક્ત કરે છે. રેનિનને મુક્ત કરે જેના લીધે શું થશે, આ અહીંયા રુધિર પ્રવાહ એટલે કે રુધિરનું દબાણ વધે છે, એટલે કે રુધિર કેશિકા ગુચ્છના રુધિર પ્રવાહને ઉત્તેજે છે. કેવી રીતે ઉત્તેજે છે, તો એ રુધિરનું દબાણ વધારશે અને રુધિરનું દબાણ વધારશે જેના લીધે જે જીએફઆર રેટ ઘટી ગયેલો હતો તે શું થાય છે, તો પાછો સામાન્ય થાય છે. તો તમને શરૂઆતમાં કીધું કે જો કોઈ કારણોસર ગાળણનો દર ઘટી જાય એટલે કે મૂત્રનો નિર્માણ જો ઓછું થાય, ક્યાં તો પછી વધારે પડતો પાણીનો વ્યય થાય, તો એના પણ આપણા શરીરમાં સંવેદી કેન્દ્રો આવેલા છે. તો આપણે હાઇપોથેલામસ વિશે જોઈએ, હવે આપણે જોઈએ આ જેજીએ વિશે. તો હવે શું થાય
કે રુધિર કેશિકા ગુચ્છનો કોઈ રુધિર પ્રવાહમાં ઘટાડો થાય, ક્યાં તો પછી રુધિર દબાણમાં ઘટાડો થાય, અને ક્યાં તો પછી જીએફઆરમાં ઘટાડો થાય, તો શું થશે? આ જક્સ્ટાગ્લોમેર્યુલર એપરેટર્સના કોષો જે છે તે સક્રિય થશે. સક્રિય થઈને શું થા કરે છે? તો રેનિન મુક્ત કરે છે. સક્રિય થઈને શું કરે છે? તો સક્રિય થઈને એ રેનિન મુક્ત કરે છે. તો રેનિન મુક્ત કરે છે, હવે તે શું કરશે? તમને કીધું ને ગ્રાહી આવેલા છે, ગ્રાહીઓ. તો એક છે આ એન્જિયોટેન્સિનો જન. તો રુધિરમાં રહેલો આ જે એન્જિયોટેન્સિનો જન છે, તો એન્જિયોટેન્સિનો જન આ કયું સ્વરૂપ છે? તો એ નિષ્ક્રિય સ્વરૂપ છે. તો એન્જિયોટેન્સિનો જન છે તે એન્જિયોટેસિન વનમાં ફેરવાય છે, અને ત્યારબાદ એન્જિયોટેસિન વન એ એન્જિયોટેસિન ટુમાં ફેરવાય છે. હવે આ જે એન્જિયોટેન્સિન ટુ છે કે જે પ્રભાવશાળી રુધિરવાહી સંકોચક છે, એટલે કે રુધિરવાહિનીઓનું સંકોચન પ્રેરે છે. રુધિરવાહિનીનું સંકોચન પ્રેરે ને એના લીધે શું થાય કે રુધિરનું જે દબાણ છે ને તે વાહિનીમાં વધે. જેમ કે આપણે વાત કરીએ કંઈક વસ્તુનો તમને પ્રેશર આપીએ તો તમે કેવું કાર્ય ફટાફટ કરો ને, એવી રીતે રુધિરવાહિની છે તો રુધિરવાહિનીને આ શું કરે? એન્જિયોટેન્સિનો જન પ્રેશર આપે, પ્રેશર આપે, જેના લીધે શું થશે? વાહિનીઓમાં જે રુધિરનું દબાણ ઘટી ગયેલું હતું તે રુધિરનું દબાણ વધારે છે, અને રુધિરનું દબાણ વધારે જેના લીધે શું થશે કે રુધિર કેશિકા ગુચ્છમાં ગાળન જે છે તે સ્પીડમાં થશે, અને જે સ્પીડમાં થશે જેના લીધે જે ઘટી ગયેલો રુધિર કેશિકા ગુચ્છ ગાળન દર હતો તે હવે પાછો નોર્મલ થઈ જાય છે. ફરી પછી એ થઈ ગયું, અને એમાં અંતઃસ્ત્રાવ પણ ભાગ ભજવે છે. જેમ કે એન્જિયોટેસિન ટુ જે છે, તો એન્જિયોટેસિન ટુ જે છે તે એડ્રીનાલિન ગ્રંથિ છે, મૂત્રપિંડ પર પાસે આવેલી એડ્રીનાલિન ગ્રંથિ છે. તો એડ્રીનલ ગ્રંથિને આ એન્જિયોટેસિન ટુ એક્ટિવેટ કરે, સક્રિય કરે, જેના લીધે એડ્રીનલ બાહ્યક જે છે તે આલ્ડોસ્ટેરોન અંતઃસ્ત્રાવ જે છે તે મુક્ત કરે છે, અને એ મુક્ત કરે જેના લીધે શું થશે? નલિકાના દૂરસ્થ ભાગોમાં એન એ પ્લસ અને પાણીનું પુનઃ શોષણ થાય છે. ફરી પાછું કહું છું, એન્જિયોટેસિન જે છે તો એન્જિયોટેસિન એ શું કરશે? એડ્રીનલ બાહ્યકને, એડ્રીનલ જે છે એડ્રીનલ ગ્રંથિમાં એડ્રીનલ બાહ્યક અને મજ્જક એમ બે ભાગ આવેલા છે, તેનો જે બાહ્યકનો ભાગ છે તો એ બાહ્યકના ભાગમાંથી આલ્ડોસ્ટેરોન મુક્ત કરવા ઉત્તેજિત કરે છે, અને એ આલ્ડોસ્ટેરોન જે છે તે આલ્ડોસ્ટેરોનના કારણે નલિકાના જે દૂરસ્થ ભાગોમાં એન એ પ્લસ અને પાણીનું પુનઃ શોષણ થાય છે, જેના લીધે શું થશે કે જેના લીધે રુધિરનું દબાણ અને જીએફઆર જે છે તે વધે છે. એટલે એ ઇન શોર્ટ કે જ્યારે પણ જી કોઈક કારણોસર રુધિર કેશિકા ગુચ્છ ગાળન દર ઘટે ત્યારે આ જે જી એ છે તે સક્રિય થાય છે, અને એ સક્રિય થાય એટલે શું થશે? એ રેનિન મુક્ત કરશે. રેનિન મુક્ત કરે એટલે એ શું કરશે કે એન્જિયોટેન્સિનો જન જે નિષ્ક્રિય સ્વરૂપ છે તે સક્રિય સ્વરૂપ વનમાં ફેરવાશે, અને ત્યારબાદ સક્રિય સ્વરૂપ એન્જિયોટેસિન વન એ એન્જિયોટેસિન ટુમાં ફેરવાય. ટુ જે છે તે પ્રભાવશાળી રુધિરવાહિનીનું સંકોચન, એટલે કે રુધિરવાહિનીનું સંકોચાય, સંકોચાય એટલે દબાણ વધે એટલે જીએફઆર વધે છે. સાથે સાથે પેરેલલી આ સંકોચનની સાથે સાથે તો દબાણ વધારે છે, સાથે સાથે એ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ માટે પણ એડ્રીનલ ગ્રંથિને શું કરે છે? ઉત્તેજિત કરે છે. તો જેમ એન્જિયોટેસિન ટુ બની જાય તેમ એડ્રીનલ બાહ્યક જે છે તે સક્રિય થાય છે, સક્રિય થઈને આલ્ડોસ્ટેરોન મુક્ત કરશે. આલ્ડોસ્ટેરોન ક્યાં જશે? તો નલિકાના દૂરસ્થ ભાગમાં જશે. દૂરસ્થ ભાગમાં જઈને એન એ પ્લસ અને પાણીનું પુનઃ શોષણ પ્રેરે છે. પાણીનું પુનઃ શોષણ પ્રેરે જેના લીધે શું થશે? આ જે છે આ પુનઃ શોષણ થાય કે જેના લીધે રુધિર દબાણ અને જીએફઆર જે છે તો જીએફઆરમાં વધારો થાય છે. તો આ એક જટિલ ક્રિયાવિધિ છે કે જેને રેનિન એન્જિયોટેસિન ક્રિયાવિધિ પણ કહેવામાં આવે છે. તો તમને એક્ઝામમાં આ પ્રશ્ન જે છે તે બે માર્કમાં પૂછાઈ શકે કે જે જી એની નિયામકી ભૂમિકા જણાવો. તો નિયામકી ભૂમિકામાં તમારે આટલી વસ્તુ લખવાની રહેશે. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક વાત કરીએ કે જેવી રીતે આપણે રેનિન એન્જિયોટેસિનની ક્રિયાવિધિ જોઈ, તેમાં શું થાય છે કે રુધિરવાહિની જે છે તો ધારો કે આ રુધિરવાહિની આટલી છે,
तो रेनिन एनजीओ टेसिन शू करे क्रियाविधि के रुधिरवाहिनीओनु संकोचन पेरे एटले नानी जग्या में रुधिरवाहिनी जे थाय तेले संकोचन थाय जेना लीधे शू थाय के नानी जग्या में रुधिर जे छे ते दबाणपूर्वक आगळ वधे छे। बराबर, हवे जीएफआर रेट नॉर्मल थई गयो। हवे नॉर्मल थई गयो तो पाछू एने શું થવું પડે? તો નોર્મલ થઈ જાય એટલે આલ્ડોસ્ટેરોન ને બધાનો સ્ત્રાવ શું થઈ જશે? અટકી જશે એટલે જે સંકોચાયેલી રુધિરવાહિની છે તે પાછી એની ઓરિજિનલ પોઝિશનમાં આવી જાય છે। બરાબર ને? કારણ કે જે નાની જગ્યા આપણે જ વિચાર કરો, નાની જગ્યામાં આપણે જવું હોય તો આપણે શું કરીએ? બહુ પ્રેશર આપીએ। જ્યારે ખુલ્લી જગ્યા હોય તો આપણે ઇઝીલી ત્યાંથી પસાર થઈ શકીએ છીએ। તો રુધિરનું પણ કંઈક એવું જ કે જ્યારે રુધિરવાહિનીઓ પહોળી હશે તો એ સરળતાથી ઓછા દબાણમાં આગળ વધશે, જ્યારે રુધિરવાહિનીઓ સંકોચાયેલી હશે તો એ દબાણ એક પ્રકારનું દબાણ સર્જાય છે અને દબાણ સર્જાય એટલે શું થશે? રુધિરનું જે દબાણ છે તે વધે છે। આપણે જેમ કે નાની વસ્તુ જગ્યામાં કંઈક વસ્તુ મૂકવી હોય તો આપણે શું કરીએ? કબાટમાં આપણી પાસે બહુ બધા કપડાં હોય ને જગ્યા કરવી હોય તો આપણે ઠૂસ ધક્કો મારીને મૂકીએ કે ભાઈ દબાવીને મૂકીએ ને કપડાં, કેમ? કારણ કે નાની જગ્યામાં આપણે વધુ વસ્તુ મૂકવાની છે। એવી રીતે નાની સંકોચાય, જેના લીધે શું થાય? સંકોચાય એટલે કે રુધિર જે છે તે પ્રેશર દબાણપૂર્વક આગળ વધે છે। અને જો રુધિરવાહિની મોટી હોય તો એને દબાણ સર્જાવવાની કંઈ જરૂર પડતી નથી, એ આરામથી પસાર થઈ શકશે। આરામથી પસાર થાય એટલે શું થાય? જીએફઆર રેટમાં જે છે તે ઘટાડો થઈ જાય છે। તો એ સંકોચાય તેના લીધે રુધિરનું દબાણ જે છે તે વધે છે, અને વધે છે રુધિરનું દબાણ જેટલું વધશે તો એની સીધી અસર કા થાય છે? ગાળણ પર થાય છે, અને ગાળણ પર થાય એટલે જીએફઆર રેટ જે ઘટેલો હતો તે પાછો નોર્મલ થઈ જાય છે। તો આવી રીતે રેનિન એન્જિયોટેસિનની ક્રિયાવિધિ થાયમાં કામ કરે છે, આપણે કીધું ને। હવે આપણે શું કીધું કે મૂત્રપિંડ છે તો મૂત્રપિંડના કાર્યમાં હૃદય પણ ભાગ ભજવે છે। કેમ હૃદય ભાગ ભજવે? કારણ કે હૃદયમાંથી પણ રુધિર દબાણપૂર્વક વહન પામે છે ને, તો હૃદયના કર્ણકો છે તો હૃદયના કર્ણકોમાં રુધિરના વધુ પ્રવાહથી કર્ણક કે જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? એટ્રિયલ કહેવામાં આવે છે। તો જો કોઈ કારણસર હૃદયના કર્ણકોમાં રુધિરનો જો પ્રવાહ વધી જાય તો એ વધી જાય, જેના લીધે શું થશે કે કર્ણક નેટ્રી યુરેટિક કારકનો સ્ત્રાવ થાય છે। જો હૃદય છે તો હૃદયના કર્ણકોમાં જો રુધિરનો પ્રવાહ વધે તો વધે, જેના લીધે કર્ણકમાંથી આપણે કીધું ને અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે હૃદય, તો કર્ણક છે તો કર્ણકમાંથી કર્ણક નેટ્રી યુરેટિક કારક જે છે તે મુક્ત થાય છે। કર્ણક કે જેને ઇંગ્લિશમાં એટ્રિયલ કહેવામાં આવે છે, તો એટ્રિયલનો એ, નેટ્રી યુરેટિકનો એન, અને કારક કે જેને ઇંગ્લિશમાં ફેક્ટર કહેવાય તો ફેક્ટરનો એફ, આ કારક કે જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે તો ફેક્ટર કહેવામાં આવે છે, તો ફેક્ટરનો એફ। તો આવી રીતે હૃદયના કર્ણકોમાં જો રુધિરનો પ્રવાહ વધે તો એએનએફ જે છે તે મુક્ત થાય છે। હવે એએનએફ શું કરે છે? તો આ એએનએફ જે છે તે રુધિરવાહિનીઓનું વિસ્તરણ પહેરે છે, એટલે કે રુધિરવાહિનીઓને થોડી પહોળી કરે, જેના લીધે શું થાય? રુધિરનું દબાણ જે છે તે ઘટે છે। પહોળી થાય એટલે શું થશે? રુધિરનું દબાણ જે છે તે ઘટે છે। કેમ ઘટે? કારણ કે રુધિરવાહિનીઓ વિસ્તરણ પામે ને એટલે રુધિર જે છે તે સરળતાથી ઓછા દબાણપૂર્વક આગળ વધી શકે છે। તો આ રુધિરનું દબાણ ઘટાડવાનું કારણ શું? કે જેના લીધે શું થાય કે જે રેનિન એન્જિયોટેસિન છે, તો રેનિન એન્જિયોટેસિન ક્રિયાવિધિ છે, તો રેનિન એન્જિયોટેસિન ક્રિયાવિધિના કાર્યનું આ શું કરે છે? તો નિયમન કરે છે। કેમ? કારણ કે આ શું કરશે? રેનિન એન્જિયોટેસિન જીએફઆર રેટ વધારવાનું કાર્ય કરે છે, પણ બિનજરૂરી જો વધે તો એ આપણને આડઅસર થઈ શકે છે। કારણ કે જીએફઆર રેટ વધે ને તો જ્યારે ઘટાડો થાય ત્યારે જ એને વધારવાની જરૂર પડે, પણ સતત જ એ જીએફઆર રેટ વધારો કર્યા કરે તો એની શું થાય? આપણા શરીર પર આડઅસર થઈ શકે છે, કે જેના પરિણામ સ્વરૂપ શું થશે? હૃદયના કર્ણકો જે છે તે એએનએફનો સ્ત્રાવ કરે, એએનએફ રુધિરવાહિનીને પહોળી કરે એટલે રુધિરનું દબાણ ઘટે, રુધિરનું દબાણ ઘટે એટલે કે જેના લીધે એએનએફની ક્રિયાવિધિ, એ રેનિન એન્જિયોટેસિન ક્રિયાવિધિ છે,
तो एनु एना पर नियंत्रण काम करे छे। तो आवी रीते तमने हवे ख्याल आवी गयो छे कि तमारा चोपड़ी छे मूत्रपिंडना कार्यनु नियमन के जेमां पहेलू टॉपिक शू छे कि जो कोई कारणोसर रुधिर शरीर माथी पानी नो वधु पड़तो व्यय थाय तो ए व्यय ने अटकाववा माटे एडीएच अंतस्त्राव भाग भजवे छे। एडीएच अंतस्त्राव शू करे के दूरस्थ भाग में जसे अने पानी नु वधु पड़तु शोषण करी दे छे। बराबर ने? ए शू करशे पानी नु वधु पड़तु शोषण करे छे। अने एडीएच जे छे तो ए एडीएच जीएफआर रेट पण वधारवानुं काम करे छे। एडीएच केवी रीते जीएफआर रेट वधारवानुं काम करे छे तो ए शू करे छे एडीएच जे તે રુધિરવાહિનીઓનું સંકોચન પર અસર કરે છે જેના લીધે શું થાય રુધિરવાહિની સંકોચાય ને એટલે સમજવાનું કે રુધિરનું દબાણ વધે એના લીધે શું થાય રુધિર કેશિકા ગુચમાં રુધિરનો પ્રવાહમાં વધારો થાય અને રુધિરમાં પ્રવાહનો વધારો થાય એટલે ગાળણ જે છે ગાળણ દર જે છે તે વધે છે। ત્યારબાદ બીજું આપણે શું જોયું જેજીએ શું કરે છે કે જીએફઆર રેટ ઘટે ત્યારે એ સક્રિય થાય છે। યાદ રાખજો જીએફઆર રેટ ઘટે ત્યારે જેજીએ સક્રિય થાય છે। ત્યારબાદ શું થશે તો કર્ણક ક્યારે સક્રિય થાય કે જ્યારે રુધિરનું દબાણ કર્ણકમાં વધુ પડતું હોય તો ત્યારે એ એએનએફ મુક્ત કરે છે અને એએનએફ જે છે તે રુધિરવાહિનીઓનું વિસ્તરણ પ્રેરે છે। તો આવી રીતે આપણા શરીરમાં મૂત્રપિંડ છે તો મૂત્રપિંડના કાર્યનું નિયમન હાઇપોથેલેમસ જેજીએ અને હૃદય દ્વારા થાય છે। બરાબર? તો અહીંયા તમારો ટોપિક પૂરો થયો. થેન્ક યુ.